विद्यार्थी मित्रों नगर स्कूल ग्रुप અને વસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે રિવિઝન ની અંદર એક્ટિવિટી 4 સુધી જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 5 ની અંદર એબીસીડી ચાર એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી 5 ની અંદર આપણે આજે જોવાની છે એક્ટિવિટી 5A. તો જો તમે તમારા ટેક્સ્ટ બુક ની અંદર એક્ટિવિટી 5 માં શું આપેલું છે, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ જે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત છે આપેલી છે તે આપણે ધ્યાનથી જોવાની છે કેરફુલી, અને શું કરવાનું છે, નીચે જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે એ જાહેરાતને આધારે આપણે આપવાના છે. તો જાહેરાતમાં શું આપેલું છે, સેલ 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 વિશેની જાહેરાત છે. ક્યાં સેલ આવેલો છે, કે પૂજા ડ્રેસીસ નામની એક શોપ છે, દુકાન છે, ત્યાં આ સેલ આવેલો છે. 30% ઓફ છે તેમાં, અને સેલ શેના માટે છે, કે રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ ડ્રેસીસ ફોર ઓલ ઓકેશન, એટલે કે બધા જ પ્રસંગો માટે નાના બાળકો માટે રેડીમેડ તૈયાર કપડા માટેનો આ સેલ છે. બાય વન ગેટ વન ફ્રી શું શું મળે છે, શર્ટ ટી શર્ટ ફ્રોક શોર્ટ પેન્ટ ટ્રેઝર પાર્ટી ડ્રેસીસ આ વગેરે છે એ બાળકો માટે મળે છે. ગામની ચાર રસ્તા ગામની આગળ આવેલી છે દુકાન. ટાઈમ છે 9 AM to 9 AM, ફરીથી લખાવ્યું ત્યાં આવે છે PM 9 AM to 9 PM, એટલે સવારના 9 થી સાંજના 9 વાગ્યા સુધી. ઓપન ફોર ઓલ ડેઝ એટલે કે બધા દિવસો માટે આ સેલ છે એ ખુલ્લો રહે છે. તો હવે છે કે આપણે આના આધારે જે પ્રશ્નો આપેલા છે નીચે એ પ્રશ્નોના આપણે આન્સર આપવાના છે. તો ચાલો જોઈ લઈએ આપણે એક પછી એક પ્રશ્ન અને તેના જવાબ પણ જોતા જઈએ. તો સૌપ્રથમ શું પ્રશ્ન છે, વેર ઇઝ ધ સેલ, કે સેલ ક્યાં આવેલો છે. તો ક્યાં આવેલો છે, કે એક શોપ છે, દુકાન છે, દુકાનની અંદર આ સેલ આવેલો છે. તો દુકાન નામ શું છે, તો કે પૂજા ડ્રેસીસ. આપણે એનો શું કે ધ શોપ ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. સેલ છે એટલે પૂજા ડ્રેસીસ નામની જે શોપ છે ત્યાં આવેલો છે. પછી વોટ ઇઝ ધીસ સેલ ફોર, ફોર એટલે માટે, એટલે કે આ સેલ છે કોના માટે છે, તો આપણે જોયું આગળ આજે કોના માટે, તો કિડ્સ માટે એટલે કે બાળકો માટે. તો હવે અહીં લખશું કે ધીસ સેલ ઇઝ, સેલ ઇઝ ફોર કિડ્સ. કોના માટે છે, તો કે નાના બાળકો માટે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, વેન ઇઝ ધ શોપ ઓપન, તો કે શોપ છે ક્યારે ખુલે છે એમાં ટાઈમ આપેલો છે. આપણે ક્યારે ખુલતી હતી શોપ, તો કે 9 AM to 9 PM, એટલે સવારના 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી ખુલે છે. આપણે એ લખશો કે ધ શોપ ઇઝ ઓપન બાય 9 AM to 9 PM. શોપ છે એ ક્યારે ખુલે છે, તો કે સવારના 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી ખુલે છે. અને ચોથો પ્રશ્ન છે, આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ, કે આ જે શોપ છે દુકાન આવેલી છે ત્યાં શું ડ્રેસીસ એટલે કપડાં ચિલ્ડ્રન એટલે કે બાળકો બાળકો માટેના ડ્રેસ છે અવેલેબલ છે હાજરમાં છે. તો આપણે ખબર જ છે આ સેલ કોના માટે છે, તો કે નાના બાળકો માટે છે. તો આપણે શું જવાબ આપશું, તો કે યસ, એટલે કે હા, તો કે યસ. આપણે જો આપણે લખવા પડશે યસ ડ્રેસ ઇઝ ફોર ચિલ્ડ્રન ઇઝ બંધ રહે છે. તો આપણે જાહેરાત છે તેમાં શું આપેલું છે, ક્યાં દિવસે બંધ રહે છે.
soap is all day open. Soap છે all day એટલે બધા દિવસે છે તે ખુલ્લી રહે છે. અને last question છે what will you buy from this sale? કે આ સેલ માંથી buy એટલે ખરીદવું, you એટલે કે તમે, તમે જો આ દુકાને જાઓ સેલ માં તો તમે શું ખરીદશો? કે ઘણી બધી વસ્તુ છે બાળકોને આપેલી છે, આપણે કોઈ પણ બાળક માટે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો તમે ત્યાંથી શું ખરીદશો? આમાં જો ઘણી બધી વસ્તુ આવે છે, શર્ટ છે, ટી શર્ટ છે, ફ્રોક છે, પેન છે, ગીઝર છે, પાર્ટી કેસીસ છે, તો ગમે આમાંથી ગમે તે ખરીદી શકો છો. તો આપણે શું લખવું? તમારી પોતાની વાત કરી અને આપણે પોતાની વાત કરીએ તો આપણે શરૂઆત ક્યાંથી કરવી પડે? આઈ થી. તો કે આઈ વિલ બાય, શું ખરીદશું? તો ચલો આપણે પાર્ટી નો ડ્રેસ ખરીદી લઈએ. Party dress is from his sale. क्या सेल में तुम शू खरीदीस? एक पार्टी वाले नो ड्रेस खरीदीस. तो आज ये एक जाहिरात ना आधारे आपेला प्रश्न होने के ना जवाब एक पीपी फाइव ए ની અંદર હવે તમારે છે આ જાહેરાત આપેલી છે તેના પ્રશ્નો અને તેના જવાબ સમજી ગયા છે તેને વ્યવસ્થિત તમારા હોમવર્કની અંદર, તમારી નોટની અંદર વ્યવસ્થિત છ એ છ પ્રશ્ન લખી નાખવાના છે. ઓકે, થેન્ક યુ.